હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તમારા તરફથી પ્રશ્ન પૂછાયો છે કે ભેળકુનો લોટ ઘરે કેવી રીતે બનાવવાનો. તો જ્યારે પણ આપણે ભેળકુનો લોટ ઘરે બનાવવો હોય તો એના માટે શું શું લેવાનું હોય છે? તો સૌથી પહેલાં તો મગની ફોતળાવાળી દાળ લેવાની છે. 2 કપ મગની ફોતળાવાળી દાળ લઈશું, તો એની સામે 1 કપ બાજરી લેવાની છે. એની સામે 1/2 કપ ચોખા અને 1/2 કપ ચણાની દાળ લેવાની છે. અને લગભગ 2 ટેબલસ્પૂન ઘઉં લેવાના છે. આ 5 વસ્તુ જરૂરી છે ભેળકું બનાવવા માટે. ફરીથી બોલી જાઉં છું, મગની ફોતરાવાળી દાળ 2 કપ, 1 કપ બાજરી, 1/2 કપ ચણાની દાળ, 1/2 કપ ચોખા અને 2 ટેબલસ્પૂન ઘઉં. આ 5 વસ્તુ લઈ અને એને કરકરું દળાવી લેવાનું છે. આ રીતે ભેળકુનો લોટ તૈયાર થતો હોય છે. તમે ઘરે પણ દળી શકો છો અથવા તો બારે ઘંટીએ પણ દળાવી શકો છો, પણ કરકરું દળવાનું છે. લોટ જે છે એકદમ લીસો ન થઈ જવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ જે ભેળકું છે એકદમ હેલ્ધી છે. જ્યારે તમને શરદી થઈ હોય કે ગળામાં કંઈ ખરાશ લાગતી હોય ત્યારે તમે ભેળકું બનાવીને ખાઈ શકો છો. તો ભેળકું મારા ઘરે કઈ રીતે બનાવવાનું છે બને છે એ પણ હું આજે તમને જણાવી દઉં કે જ્યારે પણ ભેળકું બનાવું ને ત્યારે હું શું કરું કે 1 ટેબલસ્પૂન, જ્યારે 1 બાઉલ મારે ભેળકું તૈયાર કરવું હોય ત્યારે 1 ટેબલસ્પૂન લોટ લેતી હોઉં છું અને એને 1 ટીસ્પૂન ઘીમાં શેકી લેતી હોઉં છું. બહુ વધારે પ્રમાણમાં ઘી નથી એડ કરવાનું. અને લોટ શેકાય ત્યાં બાજુમાં બીજા એક પેનમાં હું પાણી ગરમ કરવા મૂકી દઉં છું. એટલે જ્યારે 1 ટેબલસ્પૂન આપણે લોટ લેતા હોઈએ એની સામે 1 કપ પાણી લેવાનું છે. એ પાણીને આપણે ઉકાળવા મૂકી દઈશું અને એ પાણીમાં લગભગ 1/4 ટીસ્પૂન અધકચરા ક્રશ કરેલા મરીનો પાવડર નથી લેવાનો, પણ અધકચરા ક્રશ કરેલા મરી લેવાના છે. એની સાથે 1/2 ટીસ્પૂન સૂંઠ પાવડર લઈશું અને 1/2 ટીસ્પૂનથી 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું, લગભગ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું અને એ પાણીને ઉકળવા રાખી દઈશું. હવે લોટને સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લેવાનો છે. લોટ શેકાય એટલે એમાં ઉકાળેલું પાણી એમાં ઉમેરી દઈશું અને ફરીથી પછી એને હલાવતા રહીશું. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ સરસ રીતે એને હલાવતા રહેવાનું છે જેથી કરીને લોટના ગાંઠા ન પડી જાય. જો લોટ બરાબર શેકાયો હશે ને તો લોટમાં ગાંઠા નહીં પડે, પણ લોટ કાચો હશે ને તો ચોક્કસથી જે ભેળકું તૈયાર થશે ને એમાં ગાંઠા પડી જશે. એટલે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો તમને એવું લાગે કે હજી વધારે ગાંઠા છે અને આ ગાંઠા છૂટી નથી રહ્યા તો શું કરવાનું? બહુ જ સિમ્પલ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક વખત બ્લેન્ડર ફેરવી દેવાનું છે તો ગાંઠા તૂટી જશે અને મિશ્રણ જે ભેળકું છે એકદમ સરસ તૈયાર થઈ જશે. અને હા, પાણી ઉમેર્યા પછી પણ ભેળકુંને સરસ રીતે ઉકાળી લેવાનું છે. ઉકાળવાથી સ્વાદ જે છે એકદમ સરસ બેલેન્સ થઈ જશે અને એકદમ પરફેક્ટ ભેળકું તૈયાર થઈ જશે. અને કચ્છમાં તો આ ભેળકુંનો જે લોટ છે ને એમાંથી મુઠિયા પણ બને છે, જેને મુસમુસિયાના નામે ઓળખવામાં આવે છે. અને આ મુસમુસિયાની ખાસિયત શું છે ખબર છે? જ્યારે પણ બનાવવામાં આવે ને ત્યારે એની અંદર દૂધી તો હવે આપણે ઉમેરીએ છીએ, પણ એના સાથે ભાત, બપોરનો વધેલો ભાત, એટલે કે વધેલો ના હોય ને તો ખાસ સ્પેશિયલી એને વધારે બનાવવામાં આવે છે, એટલે કે રાંધેલો ભાત ઉમેરવામાં આવે છે. જ્યારે તમે 1 કપ લોટ લેતા હો ને ત્યારે એની સામે 1/2 કપ ભાત ઉમેરવામાં આવે છે. બાકી બધો જ રૂટીનનો મસાલો કરવામાં આવે છે અને લીલા મરચાં અને કોથમીર ઉમેરવામાં આવે છે. થોડા પ્રમાણમાં હું દૂધી છીણીને પણ એની અંદર ઉમેરું છું અને એ જે લોટ છે ને એને પલાળીને લગભગ 1 થી 2 કલાક માટે, એટલે લોટને મુઠિયાની જેમ જ એને પલાળવાનો છે. એટલે પલાળવાનો છે એટલે કે ખીરું નથી બનાવવાનું એનું, પણ એની અંદર પાણી ઉમેરી, થોડું મોણ ઉમેરી અને રહેવા દેવાનું છે. મિક્સ કરી અને ઘટ્ટ લોટ બનાવી અને એને ઘટ્ટ ખીરું બનાવી અને એને રહેવા દેવાનું છે જેથી કરીને જે કરકરો લોટ છે એ સરસ રીતે ફૂલી જાય અને સરસ તૈયાર થઈ જાય. ને પછી એના મુસમુસિયા બનાવવામાં આવે છે, એટલે કે હાથેથી વાળી અને મુઠિયા બનાવવામાં આવે છે. અને આ મુસમુસિયા કે આ મુઠિયા જે છે એ તેલ સાથે અને મેથીના મસાલા સાથે બહુ જ સરસ લાગે છે. એની સાથે વઘારેલા પણ બહુ જ સરસ લાગે છે. તો તમે ટ્રાય કરજો, ભેળકુંનો લોટ પણ તમે ચોક્કસ બનાવજો ઘરે. અને આ રીતે બનાવશો ને તો ભેળકું પણ એકદમ પરફેક્ટ બનશે અને આ જે મુઠિયા છે ને એ પણ બહુ જ સરસ બનશે. તો ચોક્કસથી બનાવજો. અને હજી કંઈ પણ મુશ્કેલી હોય, મૂંઝવણ હોય તો ચોક્કસથી મને મેસેજ કરજો. અને નવી વાતો સાથે, નવી વાનગી સાથે અને નવી ટ્રીક સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.